આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ ખાતે 82 તાલુકા પંચાયત અને નગરપાલિકાની એકત્રિત કરેલી માટીને દિલ્હી ખાતે લઈ જવાના હેતુસર અમૃત કળશ રથનું ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા જ પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે જ મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત સમગ્ર દેશની માટીને જ પ્રથમ તાલુકા કક્ષાએથી જિલ્લા અને જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી કેન્દ્ર સુધી મોકલવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો સંકલ્પ. દિલ્હી ખાતે જ અમૃત વાટિકા ઉપયોગમાં લેવાશે તે અંતર્ગત દેશના નાના નાના ગામમાંથી જ માટી એકત્રિત કરવામાં આવી રહી છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જ માટીને નમન વીરોને વંદન મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગામે ગામેથી જ માટી એકત્રિત કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા કક્ષાએ મોકલી આપવાની હોય ત્યારે ડભોઈ સર્કિટ હાઉસ ખાતેથી જ ડભોઈ વિધાનસભાની 82 ગ્રામ પંચાયત સહિત ડભોઈ નગરપાલિકા વિસ્તારની માટીને જ અમૃત કળશમાં ભરીને રથનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી સહિત ભાવેશભાઈ પટેલ, સુકૃતિ તડવી, કલ્પેશભાઈ તડવી, વિશાલ શાહ, ડૉક્ટર સંદીપ શાહ, દિનેશભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. અમૃત કળશને જ ડભોઈથી જિલ્લામાં એકત્રિત કર્યા બાદ તેને અમદાવાદ, ત્યારબાદ દિલ્હી લઈ જવામાં આવશે. દિલ્હી ખાતે જ વિશાળ અમૃત વાટિકા નિર્માણ થશે, જેમાં દેશની નાના નાના ગામોમાંથી આવેલી માટી ઉપયોગમાં લઈ માટીને વંદન અને વીરોને નમન કરી સાચી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવશે. મારી મિટ્ટી માટી મારો દેશ એ સૂત્રને સાર્થક કરતો અભિયાન છેલ્લા કેટલાય દિવસથી સમગ્ર દેશમાં અને વિશેષ કરીને ગુજરાત અને ડભોઈ તાલુકામાં હતો. હવેથી આવતીકાલે રાજ્ય સ્તરે અમદાવાદ કે રિવરફ્રન્ટ પર બધા કુંભ જવાના છે, ત્યારે ડભોઈ તાલુકાના 83 ગ્રામ પંચાયતો અને 118 ગ્રામોની માટી સાથે જ ડભોઈ નગરના 9 વોર્ડની માટી લઈને અહીંયાથી કળશ કાલે જિલ્લા મથકે જશે અને જિલ્લા મથકેથી ગાંધીનગર ખાતે જશે. મારી માટી મારો દેશ અમૃત મહોત્સવના ઉપલક્ષમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ કાર્યક્રમ છે, માટીને વંદન, વીરોને અભિનંદન. આ જે સૂત્ર મોદી સાહેબ તરફથી આપવામાં આવ્યું છે અને એને અનુરૂપ ગામે ગામથી માટી લાવીને જે અમૃત વાટિકા દિલ્હીમાં બની રહી છે એમાં આ માટીનો ઉપયોગ કરવામાં આવશે અને સમગ્ર દેશને એક ગૌરવ રહે, અભિમાન રહે કે ભાઈ અમારું પણ યોગદાન આ અમૃત મહોત્સવ નિમિત્તે અમૃત વાટિકા જે દિલ્હીમાં બની રહી છે એમાં છે અને એમાં શહીદોને પણ યાદ કરવામાં આવ્યા છે. ત્યારે જે 75 વર્ષ આઝાદીને આપણે ઉજવી રહ્યા છીએ અને આ ઉજવવામાં કેટલાય જાણ્યા અજાણ્યા શહીદોએ શહીદી વહોરી છે, એ તમામને દિલથી શ્રદ્ધાંજલિ આપવાની અને આ દેશની માટીને વંદન કરવાની એ મુખ્ય હેતુ રહેલો છે. એના મારફત તમામ નાગરિકોને જોડવાનો પ્રયત્ન મોદી સાહેબે કર્યો છે. હું આ કાર્યક્રમ માટે માનનીય વડાપ્રધાન મોદી સાહેબને અભિનંદન આપું છું અને અમને આમાં સહભાગી બનાવવા બદલ એમનો આભાર પણ વ્યક્ત